નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન્સ ઓફ નોલેજમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લેક્ચરમાં આજે આપણે આપ સર્વ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા તેવું દ્વિતીય પ્રિલિમરી પરીક્ષાનું ધોરણ 9નું ગણિત વિષયનું કુલ 50 ગુણનું પેપર જોવાના છીએ. મિત્રો, અહીંયા રજૂ કરવામાં આવેલું પેપર 100% સાચું પેપર છે, કારણ કે હાલમાં જે સરકારનો નિયમ આવ્યો છે તે મુજબ હવેથી દરેક પેપર દરેક જિલ્લાની અંદર શાળાઓએ મળીને લેવાનું છે. તો આ જે પેપર છે તે મારા જિલ્લાનું 100% સાચું એવું પેપર છે. તો જોઈએ વિભાગ નંબર એ. તો વિભાગ એની અંદર સૂચના મુજબ આપણે જવાબો આપવાના છે. પ્રત્યેકના એક ગુણ છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો, જેમાં પહેલું છે 1/6ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે, તેમાં આવશે એ અનંત આવૃત. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે કે યોગ્ય નિત્યસમના ઉપયોગથી 105×95ની કિંમત ખાલી જગ્યા છે, તો એમનો જવાબ આવશે ડી 9975. ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે એ કૌંસમાં 3 અને 2 એટલે કે યામ આપેલા છે તમને, અને બી કૌંસમાં 3-2ની જોડતી રેખા ખાલી જગ્યા છેદે છે, તો એમાં આવશે બી એક્સ અક્ષને 3-0માં છેદે છે. અહીંયા તમને આ જે 3-0 આપેલા હોય તે યામ આપેલા હોય છે એક્સ અક્ષ અને વાય અક્ષના. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. ચોથો વિકલ્પ છે કે જો x બરાબર 2 અને u બરાબર 1 એ સમીકરણ 4x+cu બરાબર 11 હોય તો ઉકેલ હોય તો k બરાબર કેટલા? તો હવે આપણે અહીંયા જવાબ આવશે બી બરાબર 3. પાંચમો વિકલ્પ છે કે 40° માપના ખૂણાનું કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, તેમાં આવશે 50°. કેટલું આવશે? 50°, કારણ કે કોટિકોણના માપનો જે સરવાળો છે તે કેટલો થાય છે? 90° થતો હોય છે, તો 40 આપી દીધું, તો અહીંયા કેટલું થશે? ડી 50. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં 6 નંબરનો પ્રશ્ન છે કે એબીસી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 300 છે, બીસીને ડી સુધી લંબાવેલ છે, જો ખૂણો એસીડી બરાબર 1100 હોય તો ત્રિકોણ એબીસીડીની સૌથી મોટી બાજુ ખાલી જગ્યા છે તેમાં આવશે બીસી બાજુ. અહીંયા ભાઈ ત્રિકોણ આવે છે, અહીંયા પણ ત્રિકોણ આવશે, અહીંયા ખૂણો અને અહીંયા પણ ખૂણો. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખાલી જગ્યા છે, તેમાં આવશે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેદ. અને 8મું છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2×2×πx×πx અનુરૂપ વેદ છે. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં 9મો પ્રશ્ન છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના બહારના ભાગમાં હોય છે, તો આ વાત ખોટી છે. કોઈ પણ વર્તુળ હોય એનું કેન્દ્ર વર્તુળના મધ્ય એટલે કે અંદરના ભાગમાં આવેલું હોય છે. ત્યારબાદ 10મું છે કે મધ્યવર્તી સ્થિતિમાન 3 પ્રકારના હોય છે, તો આ વાત સાચી છે. ત્યાર પછી વિભાગ બી આપેલો છે મિત્રો, જેમાં આપણે નીચેના દાખલાઓ ગણવાના છે. તો અહીંયાથી થોડું પેપર છે લેન્ધી થશે, લાંબુ થશે, માટે હવે હું માત્ર સ્ક્રોલ કરતો જાઉં છું. અહીં આપેલા જે કોઈ પણ પ્રશ્ન અને રકમો છે અથવા તો એના જવાબો છે તે તમારે તમારી નોંધપોથીમાં લખતા જવાના છે, જેથી કરી અને તમે સારાથી સારા માર્ક મેળવી શકો.